પાંચ રાજ્યોના પરિણામ બાદ કોંગ્રેસમાં ઉથલ પાથલ જી 23 નેતાઓની દિલ્હીમાં વધુ એક બેઠક ગુલામ નબી આઝાદ નિવાસસ્થાને બેઠકમાં સિબ્બલ મનીષ તિવારી સહિતના નેતાઓ રહ્યા હાજર વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેનનું નિવેદન કયું બંદૂક હશે તો મહિલાઓ વધુ સુરક્ષિત રહેશે મહિલાઓને બંદૂક આપવાનું લાયસન્સ આપો રાજ્યસભાના સાંસદ અને ભાજપ નેતા જુગલજી ઠાકોરનું કદ વધ્યું ઓબીસી વેલફેર કમિટીના પ્રતિનિધિ તરીકે કેન્દ્રમાં મળી જવાબદારી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વિધાનસભામાં વિરજી ઠુંબરનું નિવેદન કહ્યું આજે ગાંધી સરદારના ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો હતો રાજ્યમાં દીકરીઓ સલામત નથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો વિધાનસભા ગૃહમાં જવાબ કહ્યું કે મહિલાઓ પર અત્યાચારના ઓછા બનાવ અંગે આજે પણ ગુજરાત અગ્રેસર છે હું કોઈ રાજ્યના આંકડા સાથે સરખામણી કરવા નથી માગતો ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા રાજ્યપાલ બવારીલાલ પુરોહિતે શપથ લેવડાવ્યા તો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા શહીદ ભગતસિંહના ગામ ખટકડ કલામાં શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો તો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સિંગર અને પંજાબના અભિનેતાઓ પણ હાજર રહ્યા મુખ્યમંત્રી તરીકે શપથ બાદ ભગવંત માનનું નિવેદન કહ્યું પહેલા રાજમહેલોમાં શપથ ગ્રહણ કાર્યક્રમ થતા હતા હવે શહીદોના ગામમાં કાર્યક્રમ યોજાયો જે લોકોએ અમને આ દેશ આપ્યો એમને યાદ કરીએ જાહેર જનતાને સંબોધન કરતા બોલ્યા મુખ્યમંત્રી ભગવંત માન અહીંયાથી કામ કરીશું બીજા દેશોમાં ધક્કા નહીં ખાવા પડે ખેતી રોજગાર સ્કૂલ હોસ્પિટલની ઘણી સમસ્યાઓ છે સાથે મળીને સમસ્યાનું નિરાકરણ લાવીશું પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું સોનિયા ગાંધીને સિદ્ધુએ માંગ્યું હતું રાજીનામું તો ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ગોવા અને મણિપુરના પ્રદેશ અધ્યક્ષનું પણ રાજીનામું લોકસભામાં સોનિયા ગાંધીનું નિવેદન સોશિયલ મીડિયા કંપની પર સોનિયા ગાંધીનો આક્ષેપ કહ્યું તમામ પોલિટિકલ પાર્ટીઓને એક સમાન અવસર નથી આપતી કંપનીઓ પોલિટિકલ નેરેટિવ આકાર આપવા માટે નેતાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અમિત શાહે ફિલ્મ કાશ્મીર ફાઇલ્સના કલાકારો સાથે મુલાકાત કરી શાહે ફિલ્મની પ્રશંસા કરી તો કહ્યું કાશ્મીરી લોકોના માનવાધિકાર માટેના પ્રયાસો પ્રશંસનીય તમારું વિઝન માનવતા અને ભાઈચારાને મજબૂત કરશે દેશભરમાં ધ કાશ્મીર ફાઇલ્સના ફિલ્મને મળી લોકોનો સારો પ્રતિસાદ તો આસામ સીએમ હિમંતા બિસ્વા શર્માએ તેમના સરકારી કર્મચારીઓને ફિલ્મ જોવા માટે અડધા દિવસની રજા આપી જો કર્મચારીઓ ફિલ્મ જોવા જશે તો આગલા દિવસે ઓફિસમાં ટિકિટ સબમિટ કરાવવાની રહેશે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને લઈને ચેન્નઈમાં વિરોધ હાઈકોર્ટે હિજાબને લઈને આપ્યો હતો ચુકાદો સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો તો હિજાબ મુદ્દે વિદ્યાર્થીનીની કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી જમ્મુ કાશ્મીરના નૌગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 3 આતંકીઓનો ઠાર કરી દેવાયો તો સુરક્ષા દળના જવાનોએ હથિયારો અને ગોળાબાર મળી સામગ્રી તો લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સર્ચ ઓપરેશન શરૂ કરાયું પશ્ચિમ બંગાળના બિરહમાં પતિએ પત્ની પર કર્યો હુમલો પરીક્ષા આપવા જતી પત્ની પર એસિડ એટેક કર્યું પત્નીને સારવાર અર્થે ખસેડાઈ છત્તીસગઢના ગારિયાબંધથી દૂર મૈનપુર તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ થતા 5 લોકોના મોત 17 લોકો ઘાયલ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા ઉત્તરપ્રદેશના કાનપુરમાં હોળીની તૈયારીઓ માર્કેટમાં લોકો ખરીદી કરતા જોવા મળ્યા આ વર્ષે સારા વેચાણની વેપારીઓને આશા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 21 દિવસ થયા રશિયાએ યુક્રેનના ખેરસોન પર કબજો મેળવ્યો તો દાવો કર્યો યુક્રેનને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો રશિયાની સેનાએ એક વિડિયો જાહેર કર્યો જેમાં ખેરસોનનો આખો વિસ્તાર ખાલી જોવા મળ્યો જેમાં એક જગ્યા પર રશિયન સૈનિકોએ મોરચો બાંધી જોવા મળ્યા રશિયાએ જાહેર કરેલા વિડીયોમાં તબાહીનો મંજર જોવા મળ્યો યુક્રેનની સેનાની ગાડીઓ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી તો એક જગ્યા પર કેટલાય મકાનો બોમ્બથી ધરાશાયી થયા યુક્રેનના ખેરસોનમાં કબજા બાદ પ્રથમ વખત રશિયન સેનાનો કાફલો કેમેરામાં કેદ થયો વિડીયોમાં રશિયા સેનાની વાહનો તેજીથી હાઈવે પરથી પસાર થતા જોવા મળ્યા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પુતિનના 12 કમાન્ડર ખત્મ થયા યુક્રેન રશિયાના કમાન્ડર્સને કરી રહ્યું છે ટાર્ગેટ યુક્રેને કરેલા યુદ્ધમાં રશિયાની ટેન્ક ફોર્મેશનને લીડ કરી રહેલા કમાન્ડર માર્યા ગયા યુક્રેનના હુમલામાં રશિયાના કર્નલ માર્યા ગયા તો યુક્રેને બોમ્બારામાંથી રશિયાના કર્નલને મારી નાખ્યા કર્નલ આંદ્રેની ટીમ કીવ તરફ જઈ રહી હતી તેના 25 કિલોમીટર પહેલા જ યુક્રેને તેમને તબાહ કર્યા યુક્રેને રશિયાના 12,000થી વધુ સૈનિકોને ઠાર કર્યાનો દાવો કર્યો પરંતુ નિષ્પક્ષ સૂત્રોના અનુસાર યુક્રેને અત્યાર સુધીમાં 3,000થી 4,000 સૈનિકોને માર્યા અમેરિકી સૂત્રો પ્રમાણે 5,000 સૈનિકો માર્યા ગયા યુક્રેનમાં રસ્તા પર ઉભેલા યુવકને રશિયન આર્મીએ ગોળી મારી દીધી રશિયાના ટેન્ક નિર્દોષ યુવક પર ગોળા વરસાવી રહ્યા છે તો આવા જ આરોપો વચ્ચે ઇન્ટરનેશનલ કોર્ટ રશિયા વિરુદ્ધ સુનાવણી થશે
न्यूज 18 ગુજરાતીની વીજળી અને પાણી મુદ્દે ઝુંબેશ સફળ. ખેડૂતોને 8 કલાક વીજળી વિના કાપે વીજળી મળશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત. ઓછામાં ઓછા 6 કલાક વીજળી વિના કાપ અપાશે. અનિયમિત પાણી અંગે ખેડૂતો માટે રાહતના સમાચાર. ખેડૂતોને નર્મદાનું પાણી 31 માર્ચ સુધીમાં અપાશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન. આજથી જ આ બાબતે અમલીકરણ થશે. સરકારની વીજળી અને પાણી મુદ્દે મહત્વની જાહેરાત. સરકારના નિર્ણય બાદ પણ કોંગ્રેસ સરકારને ઘેરવાના મૂડમાં. જો ખેડૂતોને વીજળી નહીં મળે તો વિધાનસભામાં દરરોજ હંગામો કરીશું દાવો. કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યના ખેડૂતોને કર્યું આહ્વાન. જો સરકાર વીજળી ન આપે તો અમારો સંપર્ક કરજો. તમારા માટે અમે આવી જ રીતે ઉગ્ર રજૂઆત કરીશું. દ્વારકાના ખંભાળિયામાં વીજળીની ઘટની. ખેડૂતો પરેશાન. તો લો વોલ્ટેજના કારણે મોટરો બળવાની સમસ્યાથી ખેડૂતોને ભોગવી રહ્યા છે હાલાકી. ખેડૂતો ડીઝલ મશીનથી ઉનાળુ પાક લેવા મજબૂર. નવસારીમાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. તો 50થી વધુ ખેડૂતોએ પૂર્વ રાજ્યસભા સાંસદ કાનજી પટેલની આગેવાનીમાં કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પાટણમાં ખેડૂતોને વીજળી ન મળતા હાલાકી. અનિયમિત અને ઓછા સમય વીજળી મળતા ઉનાળુ પાકમાં વાવણીની મુશ્કેલી. તો પાકોમાં સમયસર પિયત ન આપી શકાતા ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ. જેતપુરના ખેડૂતો અપૂરતી વીજળી અને પાણીની સમસ્યાથી પરેશાન. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો ત્રાહિમામ. પીજીવીસીએલ લોડ સેટિંગના બહાના બતાવીને વીજ કાપ મુકતો હોવાનો આરોપ. જૂની સાંકળી ગામના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ. સત્તાધીશોને સદબુદ્ધિ માટે વીજ કંપનીના થાંભલાની પૂજા કરી. તો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. પંચમહાલના વિજલપુરમાં ખેતી માટે પૂરતો વીજળી પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ. તો વારંવાર ટ્રીપ અને લો વોલ્ટેજના કારણે મોટર બળી જતા ભારે આર્થિક નુકસાન. વીજ કંપની તરફથી ઉદ્ધત જવાબ મળતા ખેડૂતોમાં રોષ. ભાવનગરવાસીઓ માટે રાહતના સમાચાર. શેત્રુંજી મહીપર એજ અને બોર તળાવમાં પાણીનો પુરવઠો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું. ઉનાળામાં નહીં મારવા પડે પાણી માટે વલકા. 31 જુલાઈ સુધી નહીં અપાય પાણી કાપ. પાકિસ્તાને પકડેલા ગુજરાતી માછીમારો અંગે વિધાનસભા ગૃહમાં સરકારે રજૂ કર્યો જવાબ. કહ્યું માછીમારોને મુક્ત કરવા માટે રાજ્ય સરકારે 18 વખત રજૂઆત કરી. ગુજરાતમાં 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં થયા છે કેદ. છેલ્લા 2 વર્ષમાં પાકિસ્તાનને બળજબરન 358 માછીમારોને પકડ્યા, જેમાં વર્ષ 2020માં 163 માછીમારોને કર્યા કેદ. કુદરતી આફત કેલિમિટી ફંડ અંગે સરકારનો લેખિત જવાબ. 2 વર્ષમાં કુદરતી આફતમાં 1004 કરોડનો ખર્ચ કરાયો. તો કેન્દ્ર સરકારે 2 વર્ષમાં 1059 કરોડ ગ્રાન્ટ આપી. રાજ્યની જિલ્લા પંચાયતમાં કર્મચારીઓની કમી. તો જિલ્લા પંચાયત વર્ગ 1-4ના કર્મચારીઓની 55% ઘટ. 33 જિલ્લા પંચાયતમાં 4221 જગ્યાઓ ખાલી. વિધાનસભા ગૃહમાં સરકારનો જવાબ. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યોજાયો રોજગાર મેળો. રોજગાર મેળામાં 5 લાખથી વધુ ઉમેદવારો રહ્યા હાજર. સરકારી આંકડા મુજબ 33 જિલ્લાઓમાં 5,32,362 બેરોજગારો. સૌથી વધુ બેરોજગાર ઉમેદવારો વડોદરાના મેળામાં રહ્યા હાજર. તો વડોદરાના મેળામાં 45,000થી વધુ બેરોજગારો રહ્યા હાજર. એસટી નિગમે રાજ્ય સરકારને 3,770.97 કરોડનું લેણું ચૂકવવાનું બાકી. એસટી નિગમને લોનની 3,525.16 કરોડની રકમ લેવાની બાકી. પેસેન્જર ટેક્સની 206.25 કરોડની રકમ ચૂકવવાની બાકી. કલ્પસર યોજના હેઠળ ભાડભૂત બેરેજ માટે 347.85 કરોડનો ખર્ચ. હજુ અંદાજે 3,819.84 કરોડનો ખર્ચ થવાની સંભાવના. મેસર્સ કન્સ્ટ્રક્શન ભોપાલને સોંપાઈ છે કામગીરી. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સરકાર આપી રહી છે ખોટી માહિતી. કઈ યોજનાઓ મુજબ આવેલ અરજીઓ સંદર્ભે સરકાર ખોટા આંકડા રજૂ કરે છે. વિધાનસભામાં તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાની રજૂઆત. કહ્યું 80%થી ઉપરના શૌચાલયો ખંડેર હાલતમાં અને બારણા વગરના. સરકારે 12થી જગ્યાએ 25,000 સુધીની રકમ ફાળવવી જોઈએ. હરિધામ સોકડા સ્વામીનો વિવાદ વકર્યો. આણંદના ઉમરેઠ પાસેના ઓડ તેમજ આસપાસના હરિભક્તોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. બંને સ્વામીનો વિવાદ નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી. હરિધામ સોકડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુ વકર્યો. શાંતિ માટે વડોદરા કલેક્ટર કચેરીએ બોલાવાયેલી બેઠકમાં બંને જૂથો આમને સામને આવ્યા. કલેક્ટરે કહ્યું શાંતિથી ઉકેલ લાવવા અપાઈ છે સૂચના. રોષે ભરાયેલા હરિભક્તો બોલ્યા અપશબ્દો. પ્રબુદ્ધ સ્વામી અને સરળ સ્વામી જૂથના ભક્તો વચ્ચે બબાલ. મીડિયાકર્મીની હાજરીમાં જ હરિભક્તો વાન બોલ્યા. પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબુદ્ધ સ્વામી વચ્ચે શીત યુદ્ધ. સંતોના વિવાદ વચ્ચે વડોદરા કલેક્ટરનું નિવેદન. કહ્યું બંને પક્ષોને કાયદો વ્યવસ્થા જાળવવા સૂચના આપી. સંતોએ શાંતિથી સમાધાનની ખાતરી આપી. જરૂર જણાશે તો ચેરિટી કમિશનરને અરજી મોકલાશે. લિફ્ટમાં બેસવા મુદ્દે બવાલ થઈ હોવાનો આરોપ. સરળ સ્વામીએ પ્રબુદ્ધ સ્વામીની ફેટ પકડી હોવાનો આરોપ. ગળું દબાવી મારી નાખવાની ધમકી આપી હોવાનો હરિભક્તોનો આરોપ. તો હાલ સમાચારમાં રોકાઈશું એક વિરામ માટે.
1,059 કરોડની ગ્રાન્ટ આપી। રાજ્યની જિલ્લા પંચાયતોમાં કર્મચારીઓની કમી, જિલ્લા પંચાયતમાં વર્ગ 1 થી 4 ના કર્મચારીઓની 55% ઘટ, 33 જિલ્લા પંચાયતમાં 4221 જગ્યાઓ ખાલી, વિધાનસભા ગૃહમાં સરકારનો જવાબ। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યોજાયા રોજગાર મેળા, રોજગાર મેળામાં 5 લાખથી વધુ ઉમેદવારો રહ્યા હાજર, સરકારી આંકડા મુજબ 33 જિલ્લામાં 5,32,362 બેરોજગારો। સૌથી વધુ બેરોજગાર ઉમેદવારો વડોદરાના મેળામાં રહ્યા હાજર, વડોદરાના મેળામાં 45,000થી વધુ બેરોજગારો રહ્યા હાજર। એસટી નિગમે રાજ્ય સરકારને 3,770.97 કરોડનું રેણું ચૂકવવાનું બાકી, એસટી નિગમને લોનની 3,525.16 કરોડની રકમ લેવાની બાકી, પેસેન્જર ટેક્સની 206.25 કરોડની રકમ પણ ચૂકવવાની બાકી। કલ્પસર યોજના હેઠળ ભાડભૂત બેરેજ માટે 347.85 કરોડનો ખર્ચ, હજુ અંદાજે 3,819.84 કરોડનો ખર્ચ થવાની સંભાવના, મેસર્સ કન્સ્ટ્રક્શન ભોપાલને સોંપાઈ છે કામગીરી। હરિધામ સોખડા સ્વામીનો વિવાદ વકર્યો, આણંદના ઉમરેઠ પાસેના ઓડ તેમજ આસપાસના હરિભક્તોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું, બંને સ્વામીનો વિવાદ નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુ વકર્યો, શાંતિ માટે વડોદરા કલેક્ટર કચેરીએ બોલાવાયેલી બેઠકમાં બંને જૂથના હરિભક્તો બાખડ્યા, કલેક્ટરે કહ્યું શાંતિથી ઉકેલ લાવવા અપાઈ સૂચના। રોષે ભરાયેલા હરિભક્તો બોલે આપ શબ્દો, પ્રબોધ સ્વામી અને સરલ સ્વામી જૂથના ભક્તો વચ્ચે બબાલ, મીડિયાકર્મીની હાજરીમાં જ હરિભક્તો ભાન ભૂલ્યા, પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે શીતયુદ્ધ। સંતોના વિવાદ વચ્ચે વડોદરા કલેક્ટરનું નિવેદન, કહ્યું બંને પક્ષોને કાયદો વ્યવસ્થા જાળવવા સૂચના આપી, સંતોએ શાંતિથી સમાધાનની ખાતરી આપી, જરૂર જણાશે તો ચેરિટી કમિશનરને અરજી મોકલાશે। લિફ્ટમાં બેસવા મુદ્દે બબાલ થઈ હોવાનો આરોપ, સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીની ફેટ પકડી હોવાનો આક્ષેપ, ગળું દબાવી મારી નાખવાની ધમકી આપી હોવાનો હરિભક્તોનો આરોપ। વિધાનસભા ચૂંટણી પહેલા બીટીપીને ઝટકો, રાજેશ વસાવા, રઘુ શર્મા અને જગદીશ ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા, કહ્યું આદિવાસીઓના અધિકાર માટે લડતો રહીશ। રાજેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ કહ્યું કોંગ્રેસ જ માત્ર એવી વિચારધારા છે કે જેણે આદિવાસી સમાજ માટે કામ કર્યું, આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ સાથે રહીને કરીશું કામ। પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે આદિવાસી સમાજના મુદ્દાઓ રજૂ કરવા રાજેશ વસાવાને વધુ મજબૂત કરાશે, તો વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું કે અન્ય હજુ યુવાનો પણ આગામી સમયમાં જોડાશે કોંગ્રેસમાં। નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તે અંગે રાજનીતિમાં ગરમાઓ, અટકળો વચ્ચે નરેશ પટેલે કરી સ્પષ્ટતા, 20 અને 30 માર્ચની વચ્ચે પાર્ટીમાં જોડાવા અંગે લેશે નિર્ણય। બોટાદ નગરપાલિકાના વિવિધ સમિતિ અને ચેરમેનોએ નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આપ્યા રાજીનામા, ચેરમેન સહિત ઉપપ્રમુખ મનમાની અને ભ્રષ્ટાચાર કરતા હોવાના ભાજપ સભ્યોએ લગાવ્યા આરોપ। બોટાદ નગરપાલિકામાં ભાજપ સામે ભાજપ, પ્રમુખ અને ઉપપ્રમુખ વિપક્ષ સાથે મળી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આરોપ સાથે ભાજપના 22 સભ્યોએ રાજીનામા આપ્યા, ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ। પ્રમુખ અને ઉપપ્રમુખ સભ્યો સાથે સંકલન વગર જ મનસ્વી નિર્ણય લેતા હોવાનો આરોપ, ઉપપ્રમુખે આરોપોને ફગાવ્યા, રાજીનામાથી અજાણ હોવાની કરી વાત, બોટાદ નગરપાલિકામાં 44 માંથી 40 સભ્યો ભાજપના। મીડિયા અહેવાલો બાદ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખનો આદેશ, મહિલા સરપંચ સભ્યો બેઠકોમાં હાજર રહેશે, પતિ હાજર નહીં રહે, મહિલા સભ્યના પતિઓને વહીવટી પ્રક્રિયામાં ભાગ ન લેવા આદેશ। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાના બોલ 2 દિવસમાં જ બદલાયા, નિવેદન અંગે કરી સ્પષ્ટતા, બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જ હાજર રહેવું પડશે, મહિલા પ્રતિનિધિઓના સગા વહાલા બેઠકમાં હાજર નહીં રહી શકે। ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા મામલે બીએસએફના આઈજીનું નિવેદન, કહ્યું બીએસએફની નજર ચૂકવી હજી સુધી ડ્રગ્સ ઘૂસ્યું નથી, સરહદ પર બીએસએફના જવાનો રાત દિવસ સતર્ક, બીએસએફમાં હવે મહિલાઓ પણ સુરક્ષામાં ખડે પગે। નડિયાદ કોર્ટની બહાર કોર્ટે જાહેર કરેલા દોષિત અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા, ગુનેગારને કોર્ટમાંથી જેલમાં લઈ જતા સમયે પોલીસ સાથે માથાકૂટ કરતા ઝપાઝપી। સગીર બાળકી પર દુષ્કર્મના ગુનામાં નરાધમ સોનુ તડપદાને નડિયાદ કોર્ટે ફટકારી છે આજીવન કેદની સજા, જેને કોર્ટમાંથી જેલ લઈ જતા સમયે વેનમાં પોલીસ સાથે કરી ઝપાઝપી। રાજ્યના 11 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું, 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, તો અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં નોંધાયું 41 ડિગ્રી તાપમાન। રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાન
विराम बाद आपनुं स्वागत छे नजदीक रहे समाचार सुपर फास्ट तरफ। विधानसभा चूंटणी पहेला बीटीपीए ने झटको। राजेश वसावा, रघु शर्मा अने जगदीश ठाकोरनी हाजरीमां कोंग्रेसमां जोडाया। कह्युं आदिवासीओना अधिकार माटे लड़त तो रहीश। राजेश वसावाए कोंग्रेसनो केस धारण कर्या बाद कह्युं कोंग्रेस ज मात्र एवी विचारधारा छे जे आदिवासी समाज माटे काम कर्युं। आदिवासी विस्तारमां कोंग्रेस साथे रहीने काम करीशुं। प्रदेश प्रमुख जगदीश ठाकोरे कह्युं आदिवासी समाजना मुद्दाओ रजू करवा राजेश वसावाने वधु मजबूत कराशे। तो विपक्षी नेता सुखराम राठवाए कह्युं अन्य हजु पण युवानो पण आगामी समयमां कोंग्रेसमां जोडाशे। नरेश पटेल कया पक्षमां जोडाशे ते अंगे राजनीतिमां गरमाओ। अटकळों वच्चे नरेश पटेल करी स्पष्टता। तो 20-30 માર્ચની વચ્ચે પાર્ટીમાં જોડાવા અંગે લેશે નિર્ણય। બોટાદ નગરપાલિકાના વિવિધ સમિતિ અને ચેરમેનોએ નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આપ્યા રાજીનામા। ચેરમેન સહિત ઉપપ્રમુખ મનમાની કરી ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ। બોટાદ નગરપાલિકામાં ભાજપ સામે ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ વિપક્ષ સાથે મળીને ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આરોપ। સાથે ભાજપના 22 સભ્યોએ આપ્યા રાજીનામા। ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ। प्रमुख अने उपप्रमुख सभ्यों साथे संकलन वगैरह ज मनस्वी निर्णय लेता होवानो आरोप। तो उपप्रमुखे आरोपोने फगाव्या। राजीनामाथी अजाण होवानी करी वात। मीडिया अहेवालो बाद राजकोट जिला पंचायत प्रमुखनो आदेश। महिला सरपंच सभ्यो बैठकमां हाजर रहेशे। पति हाजर नहीं रहे। महिला सभ्यना पतिओने वहीवट प्रक्रियामां भाग न लेवा आदेश। राजकोट जिला भाजप प्रमुख मनसुख खाचरियाना बोल 2 दिवसमां ज बदलाया। निवेदन अंगे करी स्पष्टता। बैठकमां चूंटायेला प्रतिनिधिओने ज हाजर रहेवू पड़शे। महिला प्रतिनिधिओना सगावाला बैठकमां हाजर नहीं रही शके। गुजरातमां ड्रग्स घुसाड़वाना मामले बीएसएफना आईजीनुं निवेदन। कह्युं बीएसएफनी नजर चूकवी। हजु सुधी ड्रग्स घुस्युं नथी। सरहद पर बीएसएफना जवानो रात दिवस सतर्क। बीएसएफमां हवे महिलाओ पण सुरक्षामां खड़े पग। नडियाद कोर्ट बाद કોર્ટે જાહેર કરેલા દોષિત અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા। ગુનેગારે કોર્ટમાંથી જેલમાં લઈ જતા સમયે પોલીસ સાથે માથાકૂટ કરી ઝપાઝપી કરી। સગીર બાળકી પર દુષ્કર્મના ગુનામાં નરાધમ સોનુ તળપદાને નડિયાદ કોર્ટે ફટકારી છે આજીવન કેદની સજા। જેને કોર્ટમાંથી જેલ લઈ જતા સમયે વેનમાં પોલીસ સાથે ઝપાઝપી કરી। રાજ્યના 11 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું। 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર બન્યું। તો અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં નોંધાયું 41 ડિગ્રી તાપમાન। રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાનમાં જોવા મળશે ઘટાડો। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક હીટવેવની આગાહી। ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં 2 દિવસ યથાવત રહેશે। અમદાવાદમાં હજી પણ આગામી 2 દિવસ સુધી તાપમાનનો પારો ઉંચકાવાની શક્યતા। તો ઉત્તર ગુજરાતમાં તાપમાન 48 કલાક યથાવત રહેશે। મંગળવારે પણ અમદાવાદમાં નોંધાયું હતું 41.5 ડિગ્રી તાપમાન। ગુજરાતમાં ગરમીમાં વધારો થતાં કોલ્ડ ડ્રિંક્સનું વેચાણ વધ્યું। ગરમી વધતા ઠંડા પીણાની માંગ વધી। શેરડીના રસના વેચાણમાં વધારો। ગીરના જંગલમાં સિંહની સુરક્ષા માટે રિલાયન્સે મોટું અભિયાન શરૂ કર્યું। જંગલમાં ખુલ્લા કુવાની ફરતે વાડા બનાવીને સિંહને બચાવવાનું અભિયાન। રિલાયન્સ અને રાજ્ય સરકારના સહયોગથી 2000થી વધુ કુવાની ફરતે બાઉન્ડ્રી કરવાનું કામગીરી શરૂ। ગીરના વનમાં રિલાયન્સે ફરીથી 3000 ખુલ્લા કુવા ફરતે વાડા કરવાની કામગીરી શરૂ કરી। તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આપી માહિતી। અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 100થી વધુ કુવાની કામગીરી પૂર્ણ કરાવી દેવાઈ। તો ગીર અભયારણ્યમાં દર વર્ષે દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે। ખુલ્લા કુવામાં પડવાથી સિંહોના થાય છે મોત। ગીર અભયારણ્યમાં વન વિભાગે પ્રાણીઓ માટે કરી પાણીની વ્યવસ્થા। વન્યજીવોને ધ્યાનમાં રાખીને પાણીની અલગ અલગ કુંડીઓ બનાવવામાં આવી। નાની જીવાતોનું પણ રખાયું ધ્યાન। અમરેલીના વડિયામાં 1.5 માસના બાળકને રસી આપ્યા બાદ મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ। આરોગ્ય વિભાગની ટીમે પેન્ટાવેન્ટલની રસી આપી બાદ બાળકની તબિયત બગડતા આરોપ। સારવાર માટે લઈ જતા સમયે નિપજ્યું મોત। રાજ્યમાં આગામી બાળકો માટે રસીકરણ શરૂ। 12-14 વર્ષના બાળકોની રસી અપાશે। તો 23 લાખ બાળકોને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે। અભિયાન અંતર્ગત 12-14 વર્ષના બાળકોને કોર્બોવેક્સ રસીના 2 ડોઝ અપાશે। તો વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ મળશે। રાજ્યમાં 2000થી વધુ રસીકરણ કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી શરૂ। સુરતમાં બાળકો માટે રસીકરણ શરૂ। શહેરની 1000 શાળાઓમાં રસી અપાશે। અંદાજિત 1,41,000થી વધુ બાળકોને રસી આપવાનું અભિયાન। રાજકોટમાં 12-14 વર્ષના બાળકોને રસી આપવાનું અભિયાન શરૂ। મનપાના આરોગ્ય વિભાગે શાળાઓમાં શરૂ કર્યું રસીકરણનું અભિયાન। મેયર પ્રદીપ ડવે કહ્યું શહેરમાં 61,000થી વધુ બાળકોને અપાશે રસી। બનાસકાંઠા થરાદ માર્કેટ યાર્ડમાં બુધવારથી રવિવાર સુધી મિની વેકેશન જાહેર। હોળી ધૂળેટીના પર્વને લઈને મિની વેકેશન જાહેર। તમામ કામકાજ સોમવારથી રાબેતા મુજબ।
जन्मदिवस दिवसे सी आर पाटिले लीधो संकल्प, आवनार विधानसभा चूंटणी सहित अन्य चूंटणी में वधु बैठक हासिल कर बहुमती साथ लोकोनी सेवा करने संकल्प। सूरत में भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल जन्मदिवस की उजवणी, कार्यकर्ताओं ठेर ठेर उजवणी कर रहा है, तो जन्मदिवस ने लईने सूरत में अनेक कार्यक्रमों आयोजन। तो हाल समाचारों में बस आटलू ज, वधु समाचार माटे आप जोता रहो न्यूज 18 गुजराती।